નમસ્કાર દર્શક મિત્રો, થોડા દિવસો પહેલા ગજેન્દ્ર સિંહ પરમાર તેમજ સાબરકાઠા સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત બે લોકો સામે સગીરાએ છેડતીની ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ગજેન્દ્ર સિંહ પરમાર તેમજ મહેશ પટેલને વચગાળાના જામીન મળી ગયા છે। અમદાવાદની એક મહિલા સાથે સંપર્ક થયા બાદ નવેમ્બર 2020માં ગજેન્દ્ર સિંહ પરમાર અને મહેશ પટેલ જૈસલમેર ફરવા ગયા હતા। ત્યાં ગજેન્દ્ર સિંહ પરમારે મહિલાની સગીર પુત્રીની છેડતી કરી હતી, જેથી સગીરા રડવા લાગી અને તેની માતાને કહ્યું કે હું કારમાં બેઠેલા લોકો સાથે ક્યાંય પણ જવા માંગતી નથી। આ ઘટનાને લઈને મે 2022માં ગજેન્દ્ર સિંહ વિરુદ્ધ આબુ રોડ પોલીસ સ્ટેશનમાં માતાએ પુત્રીની છેડતીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે સમયે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા સિરોહી કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટના આદેશ અનુસાર રાજસ્થાનના સિરોહીમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સહકારી બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી। મહિલાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે બેંકના ચેરમેન મહેશ પટેલે તેમને ધમકાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ધન્યવાદ।